नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विषय विज्ञान अने टेक्नोलॉजी में पाठ त्रण धातुओ अने अधातुओ के सोडियम क्लोराइड नु निर्माण के सोडियम क्लोराइड नु निर्माण समझाओ मित्रों। तो विद्यार्थी मित्रों, अहीं बे परमाणुओनी आकृति आपेली छे, जेमां एक सोडियम नो परमाणु अने एक क्लोरीन नो परमाणु छे। सोडियम ना परमाणु से मित्रों, ते परमाणु ना केंद्र में प्रोटॉन अने न्यूट्रॉन रहेगा। प्रोटॉन घन विस्भार हशे, जारे न्यूट्रॉन तटस्थ हशे मित्रों। अने परमाणु जे आ केंद्र होय, केंद्र ने न्यूक्लियस कहेवामां आवे मित्रों। अने आ परमाणु ना केंद्र नी फरते कक्षाओ आवेली होय मित्रों। अने ते कक्षाओ मां वर्तुळाकार मार्गे इलेक्ट्रॉन गति करे, जे ऋण विस्भार धरावे छे मित्रों। આમ અહીં સોડિયમ છે, સોડિયમ ને કુલ 3 કક્ષાઓ મિત્રો આવેલી છે, 1 2 ને 3। આમ કક્ષા 1 જેને આપણે K, કક્ષા 2 એટલે L અને કક્ષા 3 એટલે M, એટલે કે અહીં સોડિયમ ની કુલ 3 કક્ષા K L M છે મિત્રો। અને સોડિયમ ના પરમાણુ ની આ જો 3 કક્ષાઓ આવેલી હોય અને તે ત્રણે કક્ષાની અંદર આવેલા ઇલેક્ટ્રોન હોય અને જો એ ઇલેક્ટ્રોનનો સરવાળો કરવામાં આવે તો આપણને તેનો પરમાણુ ક્રમાંક મળે। એટલે કે અહીં કક્ષા 1 માં 2, કક્ષા 2 માં 8, કક્ષા 3 માં 1 ઇલેક્ટ્રોન છે મિત્રો। એટલે કે 2 વત્તા 8 વત્તા 1 જેનો સરવાળો કરવાથી 11 મળે મિત્રો। તો આ 11 એ સોડિયમ છે, એ સોડિયમનો પરમાણુ ક્રમાંક થશે। તેજ પ્રમાણે અહીંયા એક ક્લોરીનનો પરમાણુની આકૃતિ છે મિત્રો, જેના કેન્દ્રમાં પણ એટલે કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલો, જેમાં પ્રોટોન ઘન વિસ્ભાર, ન્યુટ્રોન તટસ્થ છે, ને તેની ફરતી કક્ષાઓ આવેલી હોય એટલે કે પરમાણુના કેન્દ્રની ફરતે કક્ષાઓ આવેલી હોય, તે કક્ષાઓમાં વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય મિત્રો, જે ઋણ વિસ્ભાર હોય। અહીં ક્લોરીનને પણ 3 કક્ષાઓ છે મિત્રો, 1 2 ને 3, જેના નામ આપ્યા કે એલ। તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે। જો તેની આ ત્રણેય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો કરવામાં આવે એટલે કે 2 વત્તા 8 વત્તા 7 તો કુલ 17 થશે મિત્રો। આ 17 એ ક્લોરીન છે, ક્લોરીનના પરમાણુ હોય તેનો પરમાણુ ક્રમાંક થશે મિત્રો। તો સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ, જ્યારે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થશે મિત્રો, ત્યારે સોડિયમ અને ક્લોરીન હશે, એ બંનેના પરમાણુઓ હશે, એ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હશે એને આપલે કરશે મિત્રો। આમ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની તે આપલે થશે ત્યારે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ બને મિત્રો। જેમ કે અહીં મિત્રો સોડિયમ છે, સોડિયમના પરમાણુની આકૃતિ આપેલી છે, જેને 3 કક્ષાઓ છે મિત્રો, કે કે એલ એમ મિત્રો। કે એટલે કે તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે। તે જ પ્રમાણે અહીંયા ક્લોરીન છે મિત્રો, ક્લોરીનનો પરમાણુ છે અને ક્લોરીનના પરમાણુમાં પણ 3 કક્ષાઓ આવેલી, જેમ કે કે એલ અને એમ મિત્રો। તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે। આમ જ્યારે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થાય મિત્રો, ત્યારે સોડિયમ અને ક્લોરાઇડના જે પરમાણુઓ હોય, એ પરમાણુઓ તેની બાહ્યતમ કક્ષા હોય એમાંથી ઇલેક્ટ્રોનની આપ લે કરે છે। અહીં સોડિયમની બાહ્યતમ કક્ષા એટલે કે સેલની કક્ષા મિત્રો 1 2 ને 3, આ ત્રીજા નંબરની કક્ષા, જેને બાહ્યતમ કક્ષા કહેવામાં આવે, આ તેની બાહ્યતમ કક્ષા એટલે એમ, તેમાં 1 ઇલેક્ટ્રોન હોય છે મિત્રો, 1 ગુમ આવે છે મિત્રો। આમ તે 1 ઇલેક્ટ્રોન ગુમ આવે છે, આથી હવે તેની કક્ષા K અને L હશે મિત્રો, જેમાં 2 અને 8 છે। આમ સોડિયમ તેની બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમ આવે અને તે 1 ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે છે મિત્રો। આમ સોડિયમ તેની બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમ આવે, આમ ગુમાવતો હોવાથી
सोडियम घन आयन बने मित्रों। बाह्यतम कक्षा में एक इलेक्ट्रॉन गुमावता हवे सोडियम की बाह्यतम कक्षा कई थशे तो के एल थशे मित्रों। तेनी बाह्यतम कक्षा में केटला इलेक्ट्रॉन हशे मित्रों आठ हशे। हवे सोडियम की बाह्यतम कक्षा में आठ इलेक्ट्रॉन थवाथी ते स्थायी थई जशे एटले के आठ इलेक्ट्रॉन थवाथी ते अष्टकनी रचना प्राप्त करे मित्रों। आम कोई परमाणु जारे अष्टकनी रचना प्राप्त करे एटले के तेनी बाह्यतम कक्षा में जारे आठ इलेक्ट्रॉन थाय तरते अष्टकनी रचना प्राप्त करे त्यारबाद ते स्थायी थाय एटले के कोई प्रक्रिया करशे नहीं। ज्यारे अहींया क्लोरीन हशे तेनी बाह्यतम कक्षा में मित्रों सात इलेक्ट्रॉन हशे। આથી તે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં પણ ઇલેક્ટ્રોન મેળવશે મિત્રો, અને ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે બીજા પાસેથી લઈ લેશે માટે તે ઋણ આયન બને મિત્રો। આમ ક્લોરીન હશે એ ક્લોરીનનો પરમાણુ સોડિયમના પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી અહીંયાથી એક ઇલેક્ટ્રોન મેળવશે મિત્રો એટલે તે સાત વત્તા એક એટલે કે આઠ ઇલેક્ટ્રોન થશે। આમ ક્લોરીન હોય તેની આ બાહ્યતમ કક્ષામાં સાત હોય ત્યાં આઠ ઇલેક્ટ્રોન થશે માટે તે પણ અષ્ટકની રચના પ્રાપ્ત કરશે। હવે ક્લોરીનનો પરમાણુ પણ તેની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન થવાથી અષ્ટકની રચના પૂર્ણ કરશે માટે તે સ્થાયી થશે, હવે તે કોઈ પ્રક્રિયા કરશે નહીં મિત્રો। આમ સોડિયમ હોય તે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે સોડિયમ સહિત ક્લોરીન હોય ક્લોરીનને એક ઇલેક્ટ્રોન આપે છે ગુમાવે છે માટે તે ઘન આયન બને છે જેને સોડિયમ કેટાયન કહેવામાં આવે મિત્રો। અને જ્યારે ક્લોરીન શું કરે છે તો કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે તે સોડિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે લઈ લેશે મિત્રો માટે તે ઋણ આયન બનશે મિત્રો। આમ બંનેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની આપલે થવાથી બંનેની બાહ્યતમ કક્ષાઓમાં આઠ આઠ ઇલેક્ટ્રોન થશે અને અષ્ટકની રચના પૂર્ણ કરશે, ત્યારબાદ સોડિયમ અને ક્લોરીન બંનેના પરમાણુઓ વચ્ચે કોઈ પ્રક્રિયા થશે નહીં અને તેમાંથી સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થશે મિત્રો, જેમાં સોડિયમનો સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી ઘન આયન થશે, જ્યારે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવતો હોવાથી ઋણ આયન થશે મિત્રો। આ અહીં ઘન આયનના અક્ષર પહેલા લખાય, ઋણ આયનના અક્ષર પાછળ લખાય માટે એન એસિડ એટલે સોડિયમ ક્લોરાઇડ બોલાશે મિત્રો। આમ સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થાય છે મિત્રો। ત્યારબાદ મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ મિત્રો, જેમ સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ તે જ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઇડનું અહીં મિત્રો મેગ્નેશિયમના પરમાણુની આકૃતિ આપેલી છે। અહીં પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલો છે, પ્રોટોન ઘન વિસ્બાર ન્યુટ્રોન તટસ્થ હોય એટલે કે ન્યુટ્રોન ઘન અને ઋણ બંનેમાંથી એક પણ વિસ્બાર ધરાવતો નથી અને તે પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહેવામાં આવે મિત્રો, અને આ પરમાણુના કેન્દ્રની ફરતે કક્ષાઓ આવે। આ કક્ષાઓમાં વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન હોય તે ગતિ કરતા હોય છે મિત્રો। અહીં મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમના પરમાણુને ત્રણ કક્ષા છે મિત્રો, એક બે ને ત્રણ, જેના આપણે નામ આપ્યા કે એલ એમ મિત્રો, જેની પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે મિત્રો। જો આ પરમાણુની આવેલી ત્રણેય કક્ષામાં જે ઇલેક્ટ્રોનો મિત્રો આવેલા છે તે ઇલેક્ટ્રોનની સંખ્યાનો જો સરવાળો કરવામાં આવે એટલે કે બે વત્તા આઠ વત્તા બે એટલે બાર થશે મિત્રો, કે પરમાણુ હોય એ પરમાણુની કક્ષાઓમાં આવેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય મિત્રો, અહીં પરમાણુને કુલ ત્રણ કક્ષા એક બે ને ત્રણ છે અને ત્રણેય કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બે આઠ બે છે, અને જો તેનો સરવાળો કરવામાં આવે અને મળતી સંખ્યા બાર તે મેગ્નેશિયમ હશે, એ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક થાય મિત્રો, અને તે પરમાણુ ક્રમાંક હોય મિત્રો તેની સંજ્ઞા ઝેડ હશે, કે ઝેડ એટલે પરમાણુ ક્રમાંક। અહીં મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક બાર છે મિત્રો, જ્યારે બાજુમાં ક્લોરિન છે મિત્રો,
क्लोरीन परमाणु केन्द्र में प्रोटोन और न्यूट्रॉन रहेला, जो प्रोटोन घन विस्भार न्यूट्रॉन तटस्थ से, तेनी फरते बाह्यतम कक्षाओं फरते कक्षाओं आवेली होय। मित्रों अहीं क्लोरीन ने त्रण कक्षा एक बे ने त्रण से जेना नाम के एल एम आपा आपणे। आम क्लोरीन नी पहली कक्षा में बे इलेक्ट्रॉन, बीजी कक्षा में आठ इलेक्ट्रॉन, त्रीजी कक्षा में सात इलेक्ट्रॉन रहेला। जो आ क्लोरीन नी त्रण कक्षाओ छे ते त्रणे कक्षाओं में आवेला इलेक्ट्रॉन नी जे संख्या छे मित्रों बे आठ सात, जो जेनो सरवाळो करवामां आवे तो बे वत्ता आठ वत्ता सात एटले सत्तर मळे। ते सत्तर ए क्लोरीन छे, ई क्लोरीन ना परमाणु होय तेनो परमाणु क्रमांक कहेवामां आवे। तो मेग्नेशियम क्लोराइड नो निर्माण, मित्र जो मेग्नेशियम क्लोराइड नो निर्माण करवो होय तो अहीं मेग्नेशियम अने क्लोराइड बंने ना परमाणु हशे। અહીં મેગ્નેશિયમ નો પરમાણુ છે મિત્રો તેમાં ત્રણ કક્ષા છે કે એલ અને એમ। મિત્રો તેની પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે। તે જ પ્રમાણે અહીં ક્લોરીન ને પણ ત્રણ કક્ષા આવેલી છે કે એલ એમ, જેની પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં સાત છે। હવે જ્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડ નું નિર્માણ થશે મિત્રો ત્યારે મેગ્નેશિયમ અને ક્લોરાઇડ બંનેના જે પરમાણુ હશે એ પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે સેલની કક્ષા જેને બાહ્યતમ કક્ષા કહેવામાં આવે મિત્રો, આને એ બાહ્યતમ કક્ષામાં જે પરમાણુઓ હશે ઇલેક્ટ્રોન હશે મિત્રો, એ બંને પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હશે તે ઇલેક્ટ્રોનની આપલે કરશે, એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજો ઇલેક્ટ્રોન મેળવશે મિત્રો। જેમ કે અહીં મેગ્નેશિયમ હોય, મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે મિત્રો, આથી બે ઇલેક્ટ્રોન હોવાથી તે ઇલેક્ટ્રોન ગુમાવશે। જ્યારે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે મિત્રો, આમ સાત ઇલેક્ટ્રોન હોવાથી તે ઇલેક્ટ્રોન મેળવશે। જ્યારે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે માટે તે ઘન આયન થશે મિત્રો, એટલે લખાશે Mg+। જ્યારે ક્લોરીન હશે તે ઇલેક્ટ્રોન મેળવશે મિત્રો, એટલે કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે, એટલે કે મેગ્નેશિયમ પાસેથી લેશે માટે તે ઋણ આયન બનશે મિત્રો, આથી Cl। આમ મેગ્નેશિયમ હશે તેની બાહ્યતમ કક્ષા એટલે કે એમ કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવે છે મિત્રો, આમ બે ઇલેક્ટ્રોન ગુમાવવાથી હવે તેની બાહ્યતમ કક્ષા એટલે કક્ષા એલ થશે મિત્રો, જેમાં આઠ ઇલેક્ટ્રોન હશે। આમ આઠ ઇલેક્ટ્રોન હોવાથી એટલે કે હવે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષા એટલે કઈ થશે, એલ, એમ નહીં, ઈ એલ માં આઠ ઇલેક્ટ્રોન હોવાથી તે અષ્ટકની રચના પૂર્ણ કરશે। આમ અષ્ટકની રચના પૂર્ણ થવાથી તે સ્થાયી થશે, એટલે કે હવે તે કોઈ પ્રક્રિયા કરશે નહીં મિત્રો। જ્યારે અહીંયા ક્લોરીન હશે મિત્રો, એ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હશે, હવે તેમાં આઠ ઇલેક્ટ્રોન થવા માટે તે એક ઇલેક્ટ્રોન મેળવશે, પણ અહીં મેગ્નેશિયમ હશે, મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે મિત્રો, પણ ક્લોરીનને માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, કારણ કે અહીં તેની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે, હવે તે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે તે આઠ ઇલેક્ટ્રોન થઈ, એટલે કે તેની અષ્ટકની રચના પૂર્ણ થઈ જાય મિત્રો। પણ મેગ્નેશિયમ તો બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને જ્યારે ક્લોરીનને તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે, આથી મેગ્નેશિયમના જે બે ઇલેક્ટ્રોન હશે એ ક્લોરીનના બે પરમાણુ સાથે સંયોજાશે મિત્રો, એટલે કે અહીં ક્લોરીનના આવા બે પરમાણુ હશે અને મેગ્નેશિયમનો એક પરમાણુ હશે મિત્રો, જેમ કે આ મેગ્નેશિયમનો પરમાણુ મિત્રો એમ છે, જ્યારે ક્લોરીનના બે પરમાણુઓ હશે। હવે ક્લોરીનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોવાથી તેને એક ઇલેક્ટ્રોનની જરૂર પડે, પણ મેગ્નેશિયમ હોય તે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે,
જ્યારે ક્લોરિન ને બે ઇલેક્ટ્રોનની જરૂર છે નહીં, માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, કારણ કે તે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે 7 ને 1 8 થઈ જશે। આથી મેગ્નેશિયમ જે બે ઇલેક્ટ્રોન ગુમાવે તે ક્લોરિન ના બે પ્રમાણુ એક એક ઇલેક્ટ્રોન લઈ લેશે મિત્રો, એક એક ઇલેક્ટ્રોન લઈ લેશે, આમ એક એક ઇલેક્ટ્રોન મેળવશે। આથી તેની બાહ્યતમ કક્ષામાં જે 7 ઇલેક્ટ્રોન હતા એની બદલે હવે 8 ઇલેક્ટ્રોન। आठ इलेक्ट्रॉन થવાથી તેની બાહ્યતમ કક્ષામાં એટલે કે ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવાથી તે અષ્ટકની રચના પ્રાપ્ત કરે છે, આથી તે સ્થાયી થશે, એટલે કે હવે તે કોઈ પ્રક્રિયા કરશે નહીં મિત્રો। આમ મેગ્નેશિયમ છે તે ઇલેક્ટ્રોન ગુમાવે માટે તેને ઘન આયન કહેવામાં આવે, જ્યારે ક્લોરિન છે તે ઇલેક્ટ્રોન મેળવે માટે તેને ઋણ આયન। અહીં મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અહીં ક્લોરિન ને અષ્ટકની રચના પૂર્ણ થવા માટે બાહ્યતમ કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે, બે નહીં। આથી મેગ્નેશિયમના એક પરમાણુ સાથે ક્લોરિનના બે પરમાણુ સંયોજાશે, જેને આયોનિક સંયોજન કહેવામાં આવે મિત્રો। કેવું સંયોજન? કે આયોનિક સંયોજન। આમ મેગ્નેશિયમના બે ઇલેક્ટ્રોન હશે એ ગુમાવશે, એટલે ક્લોરિનના બે પરમાણુઓ હશે તે બે એક એક ઇલેક્ટ્રોન મેળવી લેશે, અને બંનેના પરમાણુ એટલે કે ક્લોરિનના બે પરમાણુ હશે, બે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે અને અષ્ટકની રચના પૂર્ણ કરશે। આમ હવે મેગ્નેશિયમ અને ક્લોરાઇડ, મેગ્નેશિયમ અને ક્લોરાઇડ છે તે બંનેના પરમાણુઓ હવે કોઈ પ્રક્રિયા કરશે અને તેમાંથી આપણને અહીં મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ થશે, જેમાં મેગ્નેશિયમ ઘન હશે, ક્લોરાઇડ ઋણ હશે। પણ ક્યાંક ટુ લખાશે, શા માટે? કે મેગ્નેશિયમનો એક પરમાણુ હોય તે ક્લોરિનના બે પરમાણુ સાથે સંયોજાય છે માટે ટુ લખાય મિત્રો। આમ આપણને મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ મળે છે મિત્રો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, હેવ નાઇસ ડે।